વીરપુરમાં પૂજ્ય જય સુખરામ બાપાની અંતિમ વિધિમાં સાધુ સંતો સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા. સંત શિરોમણિ શ્રી જલારામ બાપાના ચોથી પેઢીના વારસદાર એવા પૂજ્ય જયસુખભાઈ બાપાના પાર્થિવ દેહને બાદ આજે તેમની અંતિમ વિધિ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેમની જલારામ નિવાસ સ્થાન ખાતેથી નીકળેલ અંતિમ યાત્રામાં મોરારી બાપુ ગોંડલ, રામજી મંદિરના મહંત શ્રી હરિચરણદાસ બાપુ સહિતના અને સાધુ સંતો અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જય સુખરામ બાપા દર્શન કરીને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપીને હતી. આ સાથે તેમના પાર્થિવ દેહને જગ્યાએ પૂજ્ય જલારામ બાપુએ પીપળાના વૃક્ષના વાવેતર કરેલા છે તે જલારામ બાપાના પીપળોને સમાધિ સ્થાન ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા મહિલા અને પુરુષ ભક્તોને બોલાવેલ જય જલારામ બાપાની ધૂન વચ્ચે પૂજ્ય જલારામ બાપાની જગ્યાના વર્તનમાં ગાદીપતિ રઘુરામ બાપાના નાના ભાઈ ભરતભાઈ ચંદ્રાણીએ પૂજ્ય જય સુખરામ બાપાને અગ્નિદાહ આપીને તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના વેળાએ પૂજ્ય જય સુખરામ બાપાનો પરિવાર પણ સાથે ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ભક્તો શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ તરકે જય સુખરામ બાપાને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં દેશભરમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાંજલિ આપવા પધારેલ મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ સાથે શોકની લાગણી વ્યક્ત કરેલ હતી. પૂજ્ય જય સુખરામ બાપાનું સ્વર્ગ સિધાવ્યા તેના સમાચાર રાજકોટથી વીરપુરમાં પ્રસરા ત્યારથી વીરપુરની તમામ વેપારીઓ, નાના કેબિન ધારકો, રેકડી ધારકો અને તમામે એ જ મિનિટે બંધ પાડી વીરપુરમાં પૂજ્ય જય સુખરામ બાપાની અંતિમ યાત્રા નીકળે ત્યાં સુધી વીરપુર સંપૂર્ણપણે ધંધા રોજગાર બંધ રાખી અને પૂજ્ય જય સુખરામ બાપાને શોકાંજલિ અર્પે છે. ત્યારે આજે સવારે 10 કલાકે જલારામ બાપાના નિવાસ સ્થાનેથી પૂજ્ય જય સુખરામ બાપાની અંતિમ યાત્રા શરૂ થઈ અને પૂજ્ય બાપાની સમાધિ બાપાના પીપળા પાસે એમને અંત્યેષ્ટિ કરવામાં આવી. આ સમયે પૂજ્ય મોરારી બાપુ હરિચરણદાસજી મહારાજ, ભોજલરામ બાપા એટલે કે જલારામ બાપાની ગુરુ ગાદીના મહંત શ્રી ભક્તિરામ, સૌરાષ્ટ્ર ગુજરાતના અન્ય સંતો મહંતો તેમજ સૌરાષ્ટ્ર ગુજરાત દેશ વિદેશ અને જ્યાંથી પહોંચાય ત્યાંથી ભાવિક ભક્તજનો આજે વીરપુર આવી પહોંચ્યા હતા અને પૂજ્ય જલારામ બાપાની સમાધિ પાસે પૂજ્ય જયસુખરામ બાપાની અંત્યેષ્ટિમાં શોકમય વાતાવરણમાં વેદ મંત્રો સાથે એમની અંત્યેષ્ટિમાં એમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. અને આજે વીરપુર સમસ્ત ગ્રામજનો વતી સાંજે 5 કલાકે સમસ્ત વીરપુર ગ્રામજનો દ્વારા શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે સાંજના 5 કલાકે એક પ્રાર્થના સભાનું પણ વિશાળ આયોજન કરેલું છે. આ પ્રાર્થના સભામાં પણ દેશ વિદેશ સૌરાષ્ટ્ર ગુજરાતના ભાવિક ભક્તજનો પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે તેવી ગણતરીઓ થઈ રહી છે. છેલ્લા 2 દિવસથી વીરપુર ગામે સજ્જડ બંધ પાડેલ હતો અને સમસ્ત વેપારીઓ શોકની લાગણી જાહેર કરી હતી અને સમસ્ત ગામે એક પિતા ગુમાવેની લાગણી અનુભવી હતી. પરમ પૂજની જલારામ બાપાના વીરપુર ગામની અંદર જય સુખરામ બાપાનું બ્રહ્મલીન થતા સમગ્ર સમાજ એક શોકની લાગણી વ્યક્ત કરે છે. અંતિમ સંસ્કારના સમયે બધા સમગ્ર ગામ એક જગ્યાએ મળી 15મા અધ્યાયનું પારાયણ કરે છે અને રામ રક્ષા સ્તોત્રનું પારાયણ કરી એમના આત્માને શાંતિ મળે તેવી ભગવાન પાસે અને જલારામ બાપા પાસે પ્રાર્થના કરે છે. તેમને દોહિત્રી, જલારામ બાપાની દોહિત્રી શ્રી કીર્તિબેન ચાંદ્રાણીએ પિતૃભક્તિનું એક ગામને તાદૃશ્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેથી સમગ્ર સમાજને આ એક પ્રેરણા છે. દેશભરમાંથી શ્રદ્ધાંજલિ આપવા પધારેલ ભક્તોમાં શોકની લાગણી સાથે દુઃખ જોવા મળેલ હતું. હરીશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વીરપુર.